હાલ જ હાર્દિક પટેલ દ્વારા જે સોશિયલ મીડિયા પર આવી અને જે વાત કરવામાં આવી છે, ખાસ તો જે ખેડૂત માટેના સત્યાગ્રહની વાત જાહેર કરવામાં આવી છે, ફરીથી એકવાર સાંભળીશું શું કહ્યું હાર્દિક પટેલે. અને આ જન્મ જયંતિએ એક એવું કંઈક કરવા જઈ રહ્યા છીએ કે જેના થકી સરદાર સાહેબના વિચારોનું ભારત બને, સરદાર સાહેબને ન્યાય મળે, સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરીશું. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર સરદાર સાહેબની જન્મ જયંતિના આયોજનને લઈને, એમના ઉત્સવોને લઈને તડામાર તૈયારીઓ અલગ અલગ સંગઠનો અને અલગ અલગ લોકો કરી રહ્યા છે. પણ અમે લોકો પાટીદાર અનામત આંદોલન સમિતિ તારીખ 31 ઓક્ટોબર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે જે સરદાર સાહેબે નવાબને નિઝામને ડરાવીને જૂનાગઢને આઝાદ કરાવ્યું હતું, એ જ જૂનાગઢના વંથલી તાલુકામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાના છે. અને ખૂબ નવાઈની વાત એ છે કે આ સરદાર જયંતિના ઐતિહાસિક કાર્યક્રમ નિમિત્તે પૂર્વ વિદેશ પ્રધાન અને પૂર્વ નાણામંત્રી એટલે કે યશવંત સિંહા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ ચાલુ સાંસદ અને વિખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિંહા પણ હાજર રહેવાના છે. દોસ્તો, ખેડૂતોની જે પરેશાનીઓ છે એ પરેશાનીઓ દૂર કઈ રીતે થાય, પાટીદાર સમાજને અનામત કઈ રીતે મળે અને નિર્દોષ યુવાન જે અલ્પેશ કથિરી આપણો જેલમાં છે એ કઈ રીતે જેલ મુક્ત થાય, આ તમામ વિચાર અને વિમર્શ કર્યા બાદ અમે લોકો એવું નક્કી કર્યું કે 31 ઓક્ટોબર 182 મીટરની ઊંચી પ્રતિમા નરેન્દ્રભાઈ મોદી પોતાના સ્વાર્થ માટે જો મૂકી શકતા હોય તો અમે પણ ફક્ત 10 ફૂટની મૂર્તિ બનાવી છે. પણ આ 10 ફૂટની મૂર્તિમાં સરદાર સાહેબના વિચારોનું ભારત બનાવવા માટે, ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માટેનો પ્રયાસ કરીશું. હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો ભેગા થશે, ખેડૂતોની દેવામાફીના મુદ્દા ખેડૂતોને જ્યારે ખેડૂતો ભેગા થશે, ખેડૂતોની દેવામાફીના મુદ્દા ખેડૂતોને પાક વીમાના મુદ્દા ખેડૂતોને ખેત ઓજારોમાં મળતી સબસિડીઓના મુદ્દા, ટેકાના ભાવના મુદ્દા, પાણીનો મુદ્દો, વીજળીનો મુદ્દો, આ તમામ મુદ્દાઓ સાથે અમે સૌ લોકો ભેગા થવાના છીએ. અને હું આપ સૌને પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી યોજાનારા રાજ્ય કક્ષાના સરદાર જયંતિ મહોત્સવમાં જોડાવા માટે આહવાન કરું છું. દોસ્તો, આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત ખેડૂતોને મજબૂત બનાવવા માટે, સમાજની માંગણીઓને પૂરી કરવા માટે અને નિર્દોષ યુવાનને જેલમાંથી મુક્ત કરાવવા માટેની આ લડાઈ છે. હું જ્યારે જ્યારે સરકારની સામે સત્યના માર્ગે અધિકારોની લડાઈમાં કોઈ કાર્યક્રમ થતો હોય ત્યારે એ કાર્યક્રમને તોડવા માટે અસંખ્ય પ્રયાસો થતા હોય છે, અસંખ્ય ષડયંત્રો થતા હોય છે. મારે કોઈના વિરુદ્ધમાં બોલવાની જરૂર નથી કે મારે કોઈને ખુલાસા આપવાની જરૂર નથી, કેમ કે આ પહેલા પણ જ્યારે સુરતમાં જનરલ ડાયરનો કાર્યક્રમ હતો ત્યારે પણ વિડીયો જાહેરો કરવાના નાટકો કરવામાં આવ્યા. જ્યારે ચૂંટણી હતી અને ચૂંટણીના 2 દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ગુમરાહ કરવાનો કામ કરવામાં આવ્યું. અને આ 31 તારીખે ભાજપની અંદર રહેલા, ભાજપથી કંટાળેલા અને ખેડૂતના હિતનું વિચારતા લોકો જ્યારે સાંજે 5 વાગે વંથલી ખાતે આવતા હોય અને હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો ભેગા થતા હોય અને કાર્યક્રમને ફ્લોપ કરવા માટે ગઈકાલે જે પણ કોઈ નાટક જેને કર્યા છે એની વિરોધમાં બોલવાની કે એની વિરોધમાં ખુલાસા આપવાની મને યોગ્ય જરૂર નથી લાગતી. દોસ્તો, મને એટલી ખબર પડે છે કે આદ્ય શક્તિની નવરાત્રિના મહોત્સવમાં લોકો ગરબા ગાય છે અને એને ડાન્સ કહેવામાં નથી આવતો. લોકો ગરબા એટલા માટે ગાય છે તાકી માતાજીની શક્તિમાં, એ ભક્તિમાં લીન થાય અને પોતાના સુખ દુઃખથી, એના મનથી એ પ્રફુલ્લિત રહે. પણ છતાંય દોસ્તો, જ્યારે જ્યારે સમાજને તોડવાનું કામ હોય, જ્યારે જ્યારે આંદોલનને તોડવાનું કામ હોય, જ્યારે જ્યારે કોઈ મોટા કાર્યક્રમો થતા હોય તો એ કાર્યક્રમને ગેરમાર્ગે દોરવા અસંખ્ય પ્રયાસો ઘણા બધા લોકો કરતા હોય છે.
હું તમામ આંદોલનકારીઓને, તમામ કન્વીનરોને, તમામ તાલુકા જિલ્લાઓમાં જોડાયેલા ખેડૂત હિત સંગઠનોને આહવાન કરું છું કે આવો સૌ સાથે મળીને તારીખ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મજયંતિ ઉજવીએ અને સૌ સાથે ભેગા મળીને ખેડૂતોના મુદ્દાનું એક આહવાન કરીએ, ખેડૂતોના હિતની વાત કરીએ, ખેડૂતોના અધિકારની વાત કરીએ, અને તો જ આપણી આવનારી પેઢી સુરક્ષિત અને સમૃદ્ધ બની શકશે. દોસ્તો, 31 ઓક્ટોબર 182 મીટરની જે પ્રતિમા બની રહી છે, વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધવા માટેની આ મૂર્તિ છે. સરદાર સાહેબનું સપનું હતું કે મારે મારી એક વ્યક્તિગત 182 મીટરની પ્રતિમાની જરૂર નથી, મારે તો આ ભારત દેશનો ખેડૂત દુઃખી ન થાય, આ ભારત દેશના લોકોને ક્યારે દુઃખી થઈને રડવું ન પડે, આ દેશની અંદર છાતી કાઢીને કોઈને ચાલવાનો અધિકાર હોય તો એ ખેડૂતને છે. પણ છતાંય આજે આ દેશની અંદર ખેડૂત એટલા દુઃખી છે, આ રાજ્યની અંદર ખેડૂત એટલા દુઃખી છે કે એની કોઈ સીમા નથી રહી. મિત્રો, તમે 4-5 દિવસ પહેલા જોયું હતું કે સરદાર પટેલની પ્રતિમાઓ સાથે આખા રાજ્યની અંદર એકતા યાત્રાનો માહોલ બનાવવાનો ભાજપે પ્રયાસ કર્યો હતો, પણ એક પણ જગ્યાએ 100 થી વધુ લોકો, માણસો ભેગા નથી થયા. અરે, નવાઈની વાત એ કે સરદાર યાત્રા કે એકતા યાત્રા પૂરી થયા પછી સરદાર સાહેબની પ્રતિમાઓ જ્યાં ત્યાં રઝળતી મૂકી દેવામાં આવી, પ્રતિમાઓને લેવામાં ન આવી, જેનો મતલબ એ છે કે સરદાર સાહેબનું આ લોકો સન્માન નથી કરતા, ખાલી ચૂંટણી તાણે પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા માટેના બધા નાટકો અને પ્રયાસો થઈ રહ્યા છે. દોસ્તો, મારે તમને બધું વધુ કહેવાની જરૂર નથી, તો આપ ખૂબ સમજદાર છો, પણ મને એટલું ખબર છે કે જ્યારે જ્યારે લડાઈ ખૂબ મજબૂતાઈથી ચાલતી હોય તો એ લડાઈમાં સાથ અને સહયોગ આપવો સૌની જવાબદારી છે. અને 31 ઓક્ટોબરે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે. સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ થકી ગુજરાતના અને દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો આપણે બધા પ્રયાસ કરવાનો છે. પાટીદાર સમાજને અનામત કઈ રીતે મળે, પાટીદાર સમાજને અનામત મળવાથી કયા કયા લાભો થાય, અલ્પેશ કથેરાની જેલ મુક્તિ કઈ રીતે થાય. દોસ્તો, અલ્પેશ કથેરાની જેલ મુક્તિ માટેના તમામ પ્રયાસો, વકીલોથી માંડીને તમામ વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છીએ. પાટીદાર સમાજને અત્યાર સુધી ઘણી બધી યોજનાઓનો લાભ મળ્યો. અમારો એક જ હેતુ છે કે પાટીદાર સમાજને કઈ રીતે યોજનાઓનો લાભ મળે, કઈ રીતે પાટીદાર સમાજને અનામતનો લાભ મળે, અને કઈ એના થકી એ પાટીદાર સમાજના યુવાનો કે સવર્ણ ગરીબ સમાજના યુવાનો કઈ રીતે સરકારી નોકરી કે સારું શિક્ષણ મેળવી શકે. આ ખેડૂતોના મુદ્દા, પાટીદારના મુદ્દા અને અલ્પેશ કથિરિયાના મુદ્દા સાથેના આ ઐતિહાસિક ખેડૂત સત્યાગ્રહમાં જોડાવા માટે હું આપ સૌ લોકોને આહવાન કરું છું, અને આવો સૌ સાથે મળીને આ ઐતિહાસિક કાર્યક્રમમાં એક હવનની અંદર સ્વાહા કરીને હવનને એકદમ પ્રફુલ્લિત બનાવીએ અને ખેડૂતોની દુઃખ અને દર્દ દૂર કરીએ. સૌ લોકોને 31 ઓક્ટોબરે વંથલી ખાતે સાંજે 4 કલાકે જોડાવા માટે આહવાન કરું છું. જય હિન્દ, જય સરદાર.